अठवाराइन स्थित चौपाटी खाते निकलेली विशाल रेली में शिक्षकों हाथ में बेनर प्ले कार्ड लई सरकार सामे देखाव विरोध नोंधाव्यो हतो। जो मांगणी नहीं संतोषाय तो आगामी 30 सप्टेम्बर चोक्कस मुदत की हड़ताल पर उतरवानी चीमकी शिक्षकों द्वारा उच्चारवामां आवी छे। राष्ट्रीय शिक्षक संघ संयुक्त मोर्चा ने नेजा हेठ विशाल रेली सूरत खाते योजवामां आवी हती। जे रेली अठवाराइन स्थित जिला कलेक्टर सुधी पहोंची हती, ज्यां अधिकार निवासी कलेक्टर ने आवेदनपत्र पाठवी रजूआत करवामां आवी हती। रेली में शिक्षकों द्वारा सूत्राचारों ने नारेबाजी पण करवामां आवी हती। शिक्षकोए गरबा करी सरकार सामे अनोखो विरोध प्रदर्शन कर्यो हतो। नमस्कार, मारू नाम महेश भाई पटेल। राष्ट्रीय संयुक्त मोर्चो संयोजक सूरत शहर ग्राम्य। मित्रों, गुजरात सरकार कर्मचारियों की अनेकविध पड़तर मागणीओ रही है, जेना अनुसंधान में गुजरात सरकार प्रांत पदाधिकारी अनेक वक्त सरकार साथ बैठक थी है, परंतु ए बैठकों कोई परिणाम आज दिन सुधी अमने जोवा मळ्युं नथी। जेना परिणाम स्वरूपे सरकार ने एक अल्टिमेटम आपवाना भाग रूपे आजे समग्र गुजरात राज्य ने चार जोन में वेची अने जोन कक्षानी आ एक महारेलीनु आयोजन समग्र कर्मचारी संगठनों एकठा थईने करेलू छे। अने आ चौपाटी अटवा लाइन्स थी अमे महारेली स्वरूपे अहींथी निकळी अने कलेक्टर कचेरी सुधी पहोंचवाना छीए, अने त्यां कलेक्टर श्रीने आवेदन पत्र आपनार छीए, अने सरकारे आ अमारी जे पण पड़तर प्रश्नो छे એ પડતર પ્રશ્નોનું સમાધાન નથી આપ્યું, એના માટે સરકારને જાગૃત કરવા ઝંઝોળવાનો અમારો આ એક નમ્ર પ્રયાસ છે, જેના ભાગ સ્વરૂપે આજે અમે આ મહારેલીનું આયોજન કરેલું છે। અને છતાં અમારી આ મહારેલી છતાં પણ સરકાર આ બાબતે ચિંતિત નહીં હોય અને અમારા પ્રાંતના પદાધિકારીઓ સાથે અમારા પ્રાણ પ્રશ્નો બાબતે કોઈપણ પ્રકારનું સમાધાન કરવા કે કોઈપણ પ્રકારનું ઉકેલ લાવવા માટે સહમત નહીં થાય તો આવનાર 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના તમામ કેડરના 9 લાખ કરતાં વધારે કર્મચારીઓ માસિયલ ઉપર જનાર છીએ, અને એમ છતાં પણ સરકાર જો અમારને સાંભળશે નહીં તો આવનાર 22 સપ્ટેમ્બરના રોજ અમે પેન ડાઉનનો કાર્યક્રમ પણ આપ્યો છે, અને એનાથી કંઈ વિશેષ જો કાર્યક્રમ કરવો પડે તો નભૂતો ન ભવિષ્યથી એવો કાર્યક્રમ અચોક્કસ મુદતની હડતાલ ઉપર 30 સપ્ટેમ્બરથી જનાર છીએ। અમારા મુખ્ય પ્રાણ પ્રશ્નોમાં ઓપીએસ લાવો અને અમારા બુઢાપાની લાકડી અમને અપાવો। બીજો પ્રાણ પ્રશ્ન અમારો એ છે કે નગર મહાનગરના કર્મચારીઓને 4200 ગ્રેડ પે આજ સુધી મળ્યો નથી। ગુજરાત સરકારની એક જ કેડર છે, ભરતી ગુજરાત સરકાર કરે છે। જિલ્લા પંચાયતના 2.25 લાખ શિક્ષક ભાઈ બહેનોને 4200 ગ્રેડ પે મળે છે, જ્યારે બહારથી 14000 નગર મહાનગરના શિક્ષકોને 4200 ગ્રેડ પેથી વંચિત રાખવામાં આવે છે। ખરેખર એક જ રાજ્યની અંદર સમાન કામ અને સમાન વેતનના આધાર ઉપર અમને આ લાભ મળવો જોઈએ, અને આ લાભ અમે લઈને જ જંપીશું। સાથે સાથે 7મા પગાર પંચના લાભો પણ અમને પૂર્ણ રીતે આપ્યા નથી, એ પણ અમે લઈને જંપીશું। અને એચટાટ ઓપીના પ્રશ્નો છે, એમાં એચટાટને ખૂબ જ મોટો અન્યાય થઈ રહ્યો છે, એ બાબતે પણ અમે સરકાર પાસે આ અમારી માગણીઓ છે એ લઈને જંપીશું। જ્યાં સુધી અમારી માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમારું શિર્ષત્વ પ્રાણનું પ્રાંતનું નેતૃત્વ જે પણ અમને આદેશો આપશે એ પ્રમાણે અમે અમારા કાર્યક્રમો કરતા રહીશું।